नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे नवो चेप्टर स्टार्ट करीए छीए। चेप्टर नंबर 5 कर्मचारी व्यवस्था। आखे आखा संचालननी अंदर सौथी वधारे अगत्यना कोई बाबतो होय, कोई व्यक्ति होय तो ए कर्मचारीओ छे। संपूर्ण आधार जे सफळतानो छे ए कर्मचारीओ पर रहेलो छे। मित्रों, मैनेजमेंट गमे एटलुं सारूं होय, व्यवस्थाओं गमे एटली सारी होय, परंतु कुशल कर्मचारीओनो जो अभाव होय तो संस्था क्यारे सफलता मेळवी शकती नथी। एटला माटे कर्मचारीओनुं महत्व सविशेष बतावामां आव्युं छे। तो आपणे जोईए कर्मचारी व्यवस्था कई रीते थवी जोईए, कोईपण युनिटने सक्सेस माटे थई अने केवा कर्मचारीओ राखवा जोईए एना माटेनी भरती पसंदगी तमाम प्रकारनी विगतो जे छे ए विषयनी आपणे चर्चा करीशुं। इंट्रो पार्टથી સ્ટાર્ટ કરીએ। औद्योगिक क्रांति थया पछी उद्योगोए उत्पादननुं कार्य मोटा पाये शुरू कर्यु। शुरुआतना तबक्के तेमा कोई चोक्कस कार्य पद्धति न हती। लोकोनी मित्रों जेम जेम जरूरियात वधी एम एम वस्तुनुं उत्पादन अने एनी अंदर अपडेशन आवतुं गयुं। समाजनी अंदर आपणे जे जोईए छीए कि एक ज सरखा उपयोगनी अलग अलग प्रकारनी वस्तु आपणी पासे अवेलेबल छे, चॉइस छे आपणी पासे दरेक वस्तुमां। तो आवी औद्योगिक क्रांति पछी जे उत्पादननी अंदर वधारो थयो एना माटे कोई चोक्कस व्यवस्था, कोई चोक्कस पद्धति शुरुआतमां नहोती, પણ ઓછા ખર્ચ વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ। ભાઈ, ઓછા ખર્ચે વધુ નફો મેળવવો એટલે કે ઓછી પડતર કિંમત હોય અને એમાંથી વસ્તુ વેચતા નફો જે છે એનું પ્રમાણ વધારે મળે, એવું કઈ રીતે કરવું, એવું શું કરવું એના માટેની વિચારણા શરૂ થઈ। તો ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ, પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ। હવે અહીંયાથી પ્રોબ્લેમ શું થયો મિત્રો? હવે એક ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવા માટે થઈને રો મટીરિયલ જે છે એ જોઈએ છે, એ 10 રૂપિયાનું જોતું હશે તો એ 10 રૂપિયાનું જોશે જ, 12નું જોતું હશે તો એ 12 રૂપિયાનું જોશે જ, બરાબર? તો મશીનરીઝ છે, કોઈ લેન્ડ તમે જે છે એ ભાડે રાખ્યું હોય તો એનું જે કંઈ રેન્ટ તમે પે કરો છો એ છે, ઇલેક્ટ્રિકસિટી બિલ છે, એ બધી વસ્તુની અંદર તમે કોઈ પણ ચેન્જીસ નહીં કરી શકો, કારણ કે ઉત્પાદન માટે જે વસ્તુ જરૂરી છે એ એટલી જોવાની જ છે। તો કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે ક્યાં? તો કે ભાઈ, જે સ્ટાફ રાખેલો છે, જે એમ્પ્લોય જે છે યુનિટના, એની પાસે તમે ઓછા એમ્પ્લોય પાસે જાજુ કામ લ્યો, અથવા તો ઓછા પગારની અંદર તમે એની પાસે વધારે વર્ક કરાવો। આ સિવાયના કોઈ ઓપ્શન્સ છે અવેલેબલ હોય નહીં, એટલા માટે કામ કરતા કર્મચારીઓનું શોષણ થવાનું, એની સાથે અન્યાય થવાનું શરૂ થયું। 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધારે અગત્યના છે। શું કહેવા માગે છે? ઉત્પાદનની અંદર જળ સાધન સામગ્રી કરતાં તમે જો ઉત્પાદનની અંદર જે સાધન સામગ્રીને મહત્ત્વ આપો છો, જે મશીનરીને મહત્ત્વ આપો છો, એના કરતાં જેની અંદર લાગણીઓ છે, જે ઇમોશનલ સાથે જેની અંદર અલગ અલગ પ્રકારના ઇમોશન્સ જોડાયેલા છે, એ કર્મચારીઓ એ આપણી પેઢી માટે વધારે અગત્યના છે। તેઓને સમજાયું કે યંત્ર આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે। ભાઈ, મશીનરીઓ જે છે એ ઓપરેટ કરવા માટે માણસો જોશે, મશીનરી બનાવનાર પણ માણસ છે, તો માણસની સાથે એક ગાઢ સંબંધ જે છે એ જોડાયેલો છે, એના વગર આ બધી વસ્તુઓ જે નકામી છે। પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ। મિત્રો, કર્મચારીઓને ભરતી કેવા કર્મચારીઓની કરવી, કઈ રીતે કરવી, પસંદગી એની કેવી રીતના કરવી? ચલો, ભરતી માટે તમે તો એડવર્ટાઇઝ આપી, તો એડવર્ટાઇઝની અંદર ભરતીની આપ્યા પછી તમારી જે એમ્પ્લોયમેન્ટ છે, તમારું જ્યાં જે એની પોસ્ટ છે, એની સાથે જે લોકો એમ અપ્લાય કરવા માગતા હશે એવા ઘણા બધા લોકો, હજારો લોકો અપ્લાય કરશે, પણ એમાંથી ચોઈસ કઈ રીતે કરો કે તમારે કોને લેવા તમારા યુનિટની અંદર? નિયુક્તિ, કોને તમારે નિયુક્ત કરવા? બઢતી, પ્રમોશન કઈ રીતે આપવું? બદલી, ટ્રાન્સફર કોનું અને ક્યાં અને કેવી રીતે કરવું? તાલીમ, ટ્રેનિંગ કઈ રીતે આપવી કર્મચારીને વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય, રૂઢિચુસ્તતા નહીં, સાયન્ટિફિકલી જે છે આ બધું કામ કરો કે જેથી કરી અને તમારા કર્મચારીઓ જે છે એ જળવાઈ રહે, એની જે છે એનું ઇમ્પ્રુવમેન્ટ થાય અને તમારી પેઢીને પણ એનો લાભ મળી શકે। તો શરૂ કરીએ કર્મચારી વ્યવસ્થા। કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્ત્વ ધરાવે છે। મેનેજમેન્ટની અંદર આપણે જોયું કે ભાઈ, ચલો, સૌથી પહેલાં હેતુ નિર્ધારણ, આયોજન, વ્યવસ્થાતંત્ર જે કાંઈ છે એટલું જ મહત્ત્વ જે છે એનું છે, તો કે કર્મચારી વ્યવસ્થાનું છે મિત્રો।
તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અહીંયા બે રીતે લાભ છે. કર્મચારીઓની આ જે કંઈ આપણે પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતે એનો વિકાસ કરશું તો એના કર્મચારીઓનું પોતાનું ડેવલપમેન્ટ પણ થશે, પ્લસ એ વિકસિત થયેલા અને શિક્ષિત થયેલા અને ટ્રેનિંગ પામેલા જે કર્મચારીઓ તમારી પેઢીમાં કામ કરી રહ્યા છે એના કારણે તમારી પેઢીને પણ મોટા પ્રમાણમાં લાભ થશે. તો અહીંયા એક આ વ્યક્તિ વિકાસની પણ પ્રક્રિયા છે, માત્ર પેઢીનું હિત નથી સાથે કર્મચારીનો પણ વિકાસ આમાં જોડાયેલો છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વોને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થાતંત્રની રચના પણ યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. બહુ સરસ તમને કીધું મિત્રો, આયોજન એ સુવ્યવસ્થિત, વ્યવસ્થાતંત્ર એ ખૂબ જ સરસ, પણ કર્મચારીની પસંદગી છે એ ખોટી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, અથવા તો એને આપી છે એ ટ્રેનિંગ જે છે યોગ્ય નથી, ખામીયુક્ત છે, તો પણ પેઢી સફળ થઈ શકશે નહીં. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો છે. જો મિત્રો બહુ સરસ વાત કીધી છે, કર્મચારીઓની શક્તિ અને વૃત્તિ, તમારી અંદર એબિલિટી છે, તમે કામ સારી રીતે કરી શકો એમ જ છુઓ, પણ કર્મચારીઓને અધિકારીઓ અથવા માલિકો પ્રત્યે કંઈક અણગમો છે, એ બેની વચ્ચે કંઈ અનબન છે, કોઈ મનમોટાવ છે, તો એની સીધી અસર તમારા પેઢી ઉપર, તમારા વર્ક ઉપર અને તમારી જે છે એ રેપ્યુટેશન ઉપર થવાનો છે મિત્રો. કારણ કે કર્મચારીઓની જો વૃત્તિ એવી થઈ કે ભાઈ ચલો હવે આ લોકો જે છે એ આપણને બહુ વ્યવસ્થિત રીતે ટ્રીટ નથી કરતા, તો કામની અંદર પણ એ ધ્યાન નહીં દે, યોગ્ય રીતે જે કંઈ સોંપવામાં આવેલું છે એ કાર્ય નહીં કરે, તો પણ નુકસાની છેલ્લે અંતમાં આપણને જ છે. એટલે કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર આધાર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. કર્મચારીની વ્યવસ્થા કેવી છે? તો કે એકમમાં કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એની સાથે સંબંધ ધરાવતી એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે, કે કઈ રીતે તમારા યુનિટમાં તમે એમ્પ્લોયમેન્ટ કરશો, કઈ રીતના કર્મચારીઓની ભરતી કરશો, કેવા કર્મચારીઓની ભરતી કરશો, કયો હોદ્દો કોને સોંપશો, એ પ્રમાણે શું એનો સેલેરી બેઝ હશે, સેલેરી તમે કઈ રીતે આપશો, સમય આધારિત વેતન આપશો, કાર્ય આધારિત વેતન આપશો, કઈ રીતના આપશો, કોન્ટ્રાક્ટ બેઝ કરશો, આ દરેક વસ્તુ જે છે એ અહીંયા જોવાની થશે. મીન્સ ચલો કન્સેપ્ટ જોઈએ, શું ખ્યાલ છે એનો? તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, સૌથી પહેલાં તો જરૂરી કર્મચારી મેળવવા, ત્યાર પછી કેળવવા એટલે કે એને ટ્રેન કરવા, અને ત્યાર પછી જાળવવા એટલે કે તમારી યુનિટની અંદર, તમારી પેઢીની અંદર કર્મચારી જળવાઈ રહે અને મજૂર ફેરબદલી દર, કર્મચારી ફેરબદલી દર ઘટે, વારંવાર કર્મચારીઓ છે એ જોબ છોડીને જતા રહે, ફરી પાછા તમે નવાને લઈ આવો, નવાને ટ્રેન કરો, એવું ન થાય, એ બધી વસ્તુ અહીંયા જોવાની છે. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. વિચાર કરો મિત્રો, કર્મચારીઓ નિવૃત્ત થઈ જાય, એ રિટાયર્ડ થઈ જાય, ત્યાર પછી પણ એનું શું થાય એનું પણ અહીંયા વિચારવું જોઈએ, એવું તમને કહે છે. કર્મચારી વ્યવસ્થાની અંદર એ વસ્તુને પણ ઇન્ક્લુડ કરી છે કે તમે એની ભરતી કરો, એની પસંદગી કરો, એને ટ્રેનિંગ આપો, એને પ્રમોશન આપો અને એની નિવૃત્તિ પછીના જે કાર્ય જે છે એના માટે પણ તમે વિચાર કરો. તો આવું તો અત્યારે ગવર્મેન્ટ સિવાય તો કોઈ બને ત્યાં સુધી નથી કરતું. મલ્ટીનેશનલ કંપનીઝ જે હોય, બહુ સારી એવી મોટી મોટી કંપની હોય અને એ પોતાના એમ્પ્લોયને બધું જે છે પ્રોવાઈડ કરે છે. ફોર ધી એક્ઝામ્પલ કે રિલાયન્સ છે, બરાબર, તો રિલાયન્સની અંદર તમે જોબ કરતા હોય તો એ તમને એના ક્વાર્ટર્સ આપે છે, એમની પોતાની જે છે સ્કૂલ્સ છે કે જ્યાં એના કર્મચારીઓના જે ચાઇલ્ડ હોય એ લોકો ત્યાં સ્ટડી કરી શકશે, તો આવી બધી વસ્તુ, આવી બધી ફેસિલિટીઝ એ પ્રોવાઈડ કરે છે, બરાબર. પછી પીએફ ને આને તેની જે કંઈ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ જે તમારા પગારમાંથી સેવિંગ થતું હોય એ તમને નિવૃત્તિ સમયે, રિટાયરમેન્ટ ટાઈમમાં આપશે, જેથી કરીને તમારી પાછળની જિંદગી કે જ્યારે તમે મહેનત કરી શકો એવી કન્ડિશન્સમાં નથી હોતા, તો એવા સમયે તમારી ઇકોનોમિકલી પોઝિશન ડાઉન ના થાય, એટલા માટે આવું વિચારે છે. ચલો તો કર્મચારીઓની લાક્ષણિકતા જોઈએ. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતામાં ફર્સ્ટ ટોપિક, સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ, જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે.
આગળ તમે જોયું કે ભાઈ આયોજન કર્યું, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી હવે દોરવણીને બધું આવશે, માર્ગદર્શન આપવાનું આવશે, સંકલન, એકસૂત્રતા અને સુમેળ જાળવવો, અંકુશ નિયંત્રણ રાખવું, આ બધું જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ કર્મચારી વ્યવસ્થાનું પણ સંચાલનમાં મહત્ત્વ છે, આગવું અને અગત્યનું મહત્ત્વ છે. સેકન્ડ થિંગ, કાયમી પ્રક્રિયા. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે. ભાઈ આ તો કેવું છે, જબ તક સૂરજ ચાંદ રહેગા એના જેવી વાત છે કે નહીં? ભાઈ તમારી પેઢીને તમારે જ્યાં સુધી કાર્યશીલ રાખવી છે ત્યાં સુધી તમારે સ્ટાફની જરૂર તો પડવાની અને પડવાની જ છે. એવું તો નથી કે ચલો એક ટાર્ગેટ પૂરો થઈ ગયો હવે આપણે કર્મચારીઓની જરૂર નથી, ખાલી પેઢી એમને એમ શરૂ રાખશે ચાલશે. ચાલશે નહીં, ચાલે શું કામ? ફરી પાછા નવા ઓર્ડર્સ મળશે એ તમારે પૂરા કરવા હશે, ફરી પાછા નવા ટાર્ગેટ્સ હશે એ તમારે અચીવ કરવા હશે, તો ફરી પાછી એકવાર તમારે કર્મચારીઓની જરૂર તો રહેશે જ. એટલા માટે આ કાયમી પ્રક્રિયા છે કે જે કર્મચારીની વ્યવસ્થા કરવાની છે, બરાબર? નેવર એન્ડિંગ પ્રોસેસ છે, જ્યાં સુધી તમારી યુનિટને તમે ચાલુ રાખવા માગો છો ત્યાં સુધી તમારે કર્મચારીઓની જરૂર પડવાની છે. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે, બરાબર? સ્ટાફિંગ જે છે ઇમ્પોર્ટન્સ એનું એમને જાળવી રાખવાનું છે, એને જે છે એ જતું કરવાનું ભૂલી જવાનું નથી, કારણ કે જ્યાં સુધી યુનિટ છે એ એક્ટિવ છે ત્યાં સુધી આની જરૂર રહેવાની છે. થર્ડ વન, માનવ સંબંધો સાથે નિસ્બત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. ભાઈ કર્મચારી વ્યવસ્થા કરવાની છે શું કામ, એનો ઉદ્દેશ્ય શું, એનો મેઇન ગોલ શું છે? તો કે ભાઈ સારા અને યોગ્ય કર્મચારીઓને મેળવવા અને એકમમાં એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, પોતાના યુનિટમાં એ સારી રીતે કામ કરી શકે એવી વ્યવસ્થા કરવી. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. ભાઈ કર્મચારીઓ જે છે તમારા પ્રોડક્શન માટેનું એક જીવંત લાઈવ જે છે એ ઉત્પાદનનું સાધન કર્મચારીઓ છે. બાકી તો મશીનરી છે, રો મટીરિયલ્સ છે બધું નાશવંત છે અને બધું કેવું છે, નિર્જીવ છે. પણ એક સજીવ સાધન તરીકે કોઈ હોય તમારી પેઢીમાં ઉત્પાદનના સાધન તરીકે તો એ માનવ પોતે છે કે જે કર્મચારી છે. તેને લાગણી અને સ્વમાન છે, એ પણ સાચી વાત છે. પણ એની અંદર લાગણીઓ છે, મેં તમને આની પહેલાં એકવાર આપણે વાત થઈ હતી મિત્રો કે ભાઈ વ્યક્તિ જે છે એ સામાજિક પ્રાણી છે, એને ગુસ્સો આવે, એને દુઃખ થાય, એ ક્યારેક ખુશ હોય, એ ક્યારેક નારાજ હોય, એ ક્યારેક દુઃખી હોય, ઘણા બધા પ્રકારની લાગણીઓ એની સાથે જોડાયેલી હોય, બરાબર? એ મશીન નથી કે કાયમી માટે એક સરખું જ એક રીતે કામ કરી શકે, બરાબર? પછી સ્વમાનવાળું હોય, દરેક વ્યક્તિને પોતાનું જે છે એ સ્વમાનવાળું હોય, ભાઈ હોય કે નહીં? તો એ વસ્તુ પણ જોવી જોઈએ કે કોઈનો ઈગોહટ ના થાય. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે. તમે એની સાથે માનવતાભર્યું વર્તન કરો, બરાબર? કર્મચારી અને અધિકારી જેવું વર્તન રાખશો તો એના જે છે એ ખરાબ નેગેટિવિટી જે છે એ તમને દેખાવાની જ છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે કહેવાય કે કર્મચારી વ્યવસ્થાને જે છે એ માનવ સાથે સંબંધિત છે, એની સાથે નિસ્બત છે. ત્યાર પછીના ટોપિકમાં શું કહે છે, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમની દરેક પ્રવૃત્તિ ગતિશીલ બને છે. જો સારા કર્મચારીઓ એટલે કે યોગ્ય કર્મચારીઓની ભરતી થશે, જરૂરિયાત મુજબના કર્મચારીઓની ભરતી થશે, તો તમારી જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે એ સ્પીડીલી થશે, ગતિશીલ બનશે અને પોઝિટિવિટી વધતી જશે. ફિફ્થમાં કહે છે, અન્ય કાર્યો સાથે સંબંધ. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. સિક્સ્થ, વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય છે. ભાઈ અહીંયા તમને સ્પેશિયલી શું કીધું કે કર્મચારીઓની ભરતી કરવી એટલે એના કલ્યાણની પ્રવૃત્તિ ખાલી કરી દેવી, એને એક જોબ આપી દેવી એવું નથી, એનો ખાલી આર્થિક વિકાસ નથી, પણ કર્મચારી મેળવ્યા પછી એની ટ્રેનિંગ આપવામાં આવે છે, એને ત્યાં ત્યાં જાળવવામાં આવે છે અને એનો પર્સનલી ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ રીતના અહીંયા જે છે બધું કામ કરવામાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ મેન્શન કરવાની છે મિત્રો, ઓકે? કે કર્મચારીઓને ખાલી ભરતી કરી અને એને એક આર્થિક સહારો આપવો અથવા તો એને જે છે એ જોબ આપવી, બરાબર છે, એનું જે પ્લેસમેન્ટ કરવું એટલું જ નથી, સાથે સાથે એનો દરેક પ્રકારનો સર્વાંગી વિકાસ થાય એ પ્રવૃત્તિ છે. ત્યાર પછી મૂડી ખર્ચ એટલે કે રોકાણ. કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ
એ ધંધાનો ખર્ચ ન ગણાતા તેને જરૂરી મૂડી ખર્ચ અથવા તો રોકાણ ગણી શકાય. એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો, કે જે તમને ભવિષ્યમાં નફાના રૂપમાં સાબિત થવાનું છે, મળવાનું છે, જે છે એ રિફંડ મળવાનું છે. એટલે આ તમારું રોકાણ છે, આ તમારો ખર્ચ નથી. તો આ હતી કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ મિત્રો. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્સની. કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શું છે? સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. જેમ જેમ ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપ થતો ગયો એમ એમ એમ્પ્લોઈઝનું ઇમ્પોર્ટન્સ વધતું ગયું મિત્રો. કારણ કે બધાએ સમજી ગયા છે કે સારા કર્મચારીઓ વગર ક્યારેય સફળતા મળી શકશે નહીં. કર્મચારીઓ પેઢીનું એક અભિન્ન અંગ બની ગયા છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના હાડપિંજર જેવું છે. અંડરલાઈન કરજો મિત્રો, વિધાનમાં પૂછી શકાય. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આપણા શરીરના માળખા સાથે સરખાવ્યું છે એણે અહીંયા કર્મચારી વ્યવસ્થાને, કે ભાઈ તમારા બોડી પાર્ટમાં તમારું એક વ્યક્તિ જીવંત છે, એના શરીરમાં જેટલું આત્માનું મહત્ત્વ છે કે એક્સપાયર્ડ થઈ જાય વ્યક્તિ પછી એનું શરીર નાશવંત બની જાય છે, એની અંદર આત્મા નથી એટલે એનું મહત્ત્વ ઘટી જાય છે. સેમ અહીંયા કીધું છે કે કર્મચારી વિનાનું જો વ્યવસ્થા તંત્ર હોય તો એ આત્મા વગરના એક હાડપિંજર જેવું બની જાય છે, જેનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ હોય છે. તમારો બિઝનેસ કેટલો ડેવલપ થશે, તમારો બિઝનેસ કેટલો લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકશે, એના આધાર બીજા બધા જે ફેક્ટર્સ છે એના કરતાં વધારે કર્મચારીઓ પર રહેલો છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. અંડરલાઈન કરજો મિત્રો, તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે, કે જીવિત છે અને તમારી પેઢી સાથે જોડાયેલ છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં. તમે એને નિર્જીવ વસ્તુઓની સાથે જે છે કમ્પેર ના કરી શકો, કે ભાઈ ચલો મશીન છે એ 8 કલાક વ્યવસ્થિત રીતે નોનસ્ટોપ કામ કરે છે તો માણસ પણ 8 કલાક નોનસ્ટોપ એ રીતે કામ કરે એ શક્ય નથી. કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે કેવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોનો તમારો ખ્યાલ રાખશે. શું કહે છે? તમે તમારા કર્મચારીઓને સાચવો, તમારા કર્મચારીઓ તમારી પેઢીની બધી જ જરૂરિયાતોને સાચવી લેશે મિત્રો. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ફર્સ્ટ, ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. હવે જો આ એક એક વસ્તુ ખૂબ સમજવા જેવી છે મિત્રો, અને પ્રેક્ટિકલી પણ તમને આ વસ્તુ, આપણે કોમર્સ ભણીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ, ઇન ફ્યુચર કોઈપણ જગ્યાએ મેનેજમેન્ટ સાથે આપણે જોડાયેલા હોઈએ તો આ રીતના કર્મચારીઓને ટ્રીટ કરવા જોઈએ. આ બધી જ વસ્તુ જે છે એ ઇન ફ્યુચર આપણને પ્રેક્ટિકલી પણ કામ આવે એવી છે, તો ખૂબ સરસ રીતે સમજજો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એ એકમનું ચાલક બળ છે. તમારા કર્મચારીઓ પહેલાં તો સંતુષ્ટ હોવા જોઈએ. જેમ તમને એના કામથી સંતોષ હોવો જોઈએ ને ભાઈ, એમ કર્મચારીઓને પેઢી પ્રત્યે સંતોષ હોવો જોઈએ, એના અધિકારીઓ એના સંચાલકો પ્રત્યે સંતોષ હોવો જોઈએ. જો એને મળતું વળતર અપૂરતું હોય, જો એની સાથે બિહેવિયર સારું ન થતું હોય, જો એનું ખોટી રીતે શોષણ થતું હોય તો એ કર્મચારીઓ છે એ સંતુષ્ટ કહેવાય નહીં. અને અસંતુષ્ટ કર્મચારીઓ પોતે જ અસંતુષ્ટ છે તો એ પેઢી માટે ક્યારેય ખુલ્લા હૃદયથી સારી રીતે કામ ન કરી શકે, એટલા માટે ક્યારેય કંપનીનું ચાલક બળ ન બની શકે મિત્રો, એનું ડેવલપમેન્ટનું કારણ ન બની શકે. તો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ, પોતાના કામ પ્રત્યે સભાન અને ઈમાનદાર એવા કર્મચારીઓની વ્યવસ્થા કરવાની વાત છે અહીંયા, કે જે પેઢીનું ચાલક બળ, પેઢીને રન કરી શકે, તમારા બિઝનેસને એક્સપાન્ડ કરી શકે. ઉત્પાદનના અન્ય સાધનોની સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળતાથી મળે છે. તમારા ઉત્પાદનના રો મટીરિયલ ખૂબ જ સારા, મશીનરીઓ ખૂબ સારી, ટેકનોલોજી ખૂબ સારી, પણ કર્મચારીઓ બધા એટલા કંટાળી ગયા છે કે કાલે બીજી નોકરી મળે ને તો એ પરમ દિવસની વાત ન જ હોય, તમારું યુનિટ છોડીને ચાલ્યા જાય. તમે એટલા બધા કંટાળાજનક પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું. હવે એ કર્મચારીઓ પાસે તમે સફળતાની આશા રાખો કે એવા કર્મચારીઓ દ્વારા હું મારી પેઢીને ડેવલપ કરું, તો એ વસ્તુ શક્ય નથી. એટલા માટે સંતુષ્ટ કર્મચારીઓ જે છે એ હોવા જોઈએ, અને એવા કાર્યનિષ્ઠ કર્મચારી પેઢીનું ચાલક બળ બનશે. અને બીજા બધા સાધનોની સાથે તમારે એને સંપૂર્ણ રીતે મહત્ત્વ આપવું પડશે. સેકન્ડ પોઈન્ટ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. જો કર્મચારીઓની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે થઈ હોય, ભૂલ વગર થઈ હોય, તો એકમની બીજી બધી પ્રવૃત્તિઓ પણ વ્યવસ્થિત રીતે ચાલશે, કારણ કે દરેક પ્રવૃત્તિમાં કર્મચારી જોડાયેલા છે. થર્ડ વન,
સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્ય માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. બીજા બધા સ્ટેપ્સને ફોલો કરવા હોય તો પણ તમારે સ્ટાફિંગ જે છે એના ઉપર ફોકસ કરવું રહ્યું. ફોર્થ વન, એકમના હાથ અને પગ. સંચાલન આયોજનનું કાર્ય. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. જો અહીં તમને ફરી પાછું એકવાર આપણા માનવ શરીર સાથે મેનેજમેન્ટને કમ્પેર કરીને બતાવ્યું છે કે આયોજનનું કામ છે એ કેવું છે, તો કે આપણા બોડીની અંદર જે મગજનું કામ છે ને એ વસ્તુનું કામ છે, ટૂંકમાં એ બ્રેઇનનું કામ છે, દિમાગનું કામ છે. તો કર્મચારી વ્યવસ્થા માનવના શરીરના હાથ અને પગનું સ્થાન ધરાવે છે. મગજનું કામ કોણ કરે છે? આયોજન. આપણા બોડીની અંદર જે છે એ કમાન્ડ આપવાનું કામ મગજનું છે, મગજનું કામ સૌથી વધારે છે, નિર્ણય લે છે. એવી રીતના આયોજન જે છે એ શરીરની અંદર મગજ જેવું મહત્ત્વ ધરાવે છે સંચાલનમાં, બરાબર. તો વ્યવસ્થા તંત્ર જે છે આખું, જે ગોઠવણી કરી છે, એ શરીરના હાથ અને પગ કે જેણે કામ કરવાનું છે, બરાબર, એવું એ સ્થાન શરીરમાં ધરાવે છે. કોણ? તો કે એ આગળ જતાં જે જોવા મળે છે એ વ્યવસ્થા તંત્ર. તો સૌથી પહેલાં મગજનું જેમ કામ શરીરની અંદર છે એમ આયોજનનું કામ મગજ જેવું છે. કર્મચારીઓની વ્યવસ્થા જે છે એ માનવ શરીરના હાથ અને પગ જેવું છે, કે મગજ જે કમાન્ડ આપે એ મુજબ હાથ અને પગ ચાલે છે. એ રીતના અહીંયા આયોજન જે કામ કરવાનું કહેશે એ કર્મચારીઓને કરવાનું છે. એટલે ખાલી આયોજન જે છે એ સારું થઈ જવાથી કામ નહીં થાય. ઓકે, તમારા માઇન્ડમાં તમે એવું નક્કી કર્યું છે કે મારે જે છે એ રેસ છે, કોઈ દોડની સ્પર્ધા છે એ જીતવી છે, પરંતુ પગ જે છે એ તમારા ચાલતા નથી, અથવા તો પગમાં તમને કોઈ પ્રોબ્લેમ છે, તો એ તમારું ટાર્ગેટ છે એ તમે પૂરો કરી શકશો નહીં. એટલે માઇન્ડ ગમે એટલું શાર્પ હોય પણ જેને કામ કરવાનું છે એ પણ એટલું સારું હોવું જોઈએ. એટલે આયોજન ખાલી સારું હોવાથી કાંઈ નહીં થાય, કર્મચારીઓ સારા હોવા જોઈએ, કારણ કે ટાર્ગેટ્સને પૂર્ણ કરવા માટે કંપનીના હાથ અને પગ છે એ કર્મચારીઓ છે, બરાબર છે. તો એ તેમના વિના એકમનું પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. કર્મચારીઓમાં સંતોષ. ચલો ત્યાર પછીનો પોઈન્ટ, કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કર્મચારીઓ જે ફરિયાદ કરતા હોય કાયમી ધોરણે ખોટા જ હોય એવું ના હોય, ઘણી વખત એ સાચા હોય અને કદાચ ખોટા હોય તો પણ તમારે એને સાંભળવા જરૂરી છે મિત્રો. એની મુશ્કેલીઓને તમારે સમજવી જોઈએ અને જો સાચી હોય, યોગ્ય હોય તો ઝડપથી એનો નિકાલ પણ કરવો જોઈએ. એકમના કાર્યનું યોગ્ય આયોજન અને તે કાર્ય યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. જો તમે એને સાંભળશો, સમજશો અને એના પ્રશ્નોને દૂર કરવાનો પ્રયત્ન કરશો તો એનાથી એક તમારી અંદર અવૈધિક માળખું, અવૈધિક સંબંધો ઊભા થશે. સિક્સ પોઈન્ટ, સંબંધોમાં સંવાદિતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે, જેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે. સેવન્થ, એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે, તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ભાઈ, તમારા કર્મચારીઓ તમારી પેઢીથી સંતુષ્ટ હોય, કાર્યનિષ્ઠ હોય તો એ તમારી એક સંપત્તિરૂપ બની જશે, કારણ કે એને સંતોષ હશે તો બીજા 5 જણાને પણ એ વાત કરશે, એ અસંતુષ્ટ હશે તો એ વાત કરશે. એટલે માટે ધંધાની એક પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આ પેઢીની બહાર જઈ અને તમારી પેઢી વિશેની 5 સારી વાતો કરશે તો એની પોઝિટિવિટી જે છે એ માર્કેટમાં ફેલાશે, જો નબળી વાત કરશે તો નેગેટિવિટી જે છે એ ફેલાશે. ઓકે. 8, સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહે છે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેવાનું છે. મિત્રો, કર્મચારી વગર કામ થઈ શકશે નહીં, આપણને પહેલાં જ કીધું. એટલા માટે આ કેવી છે? તો કે આ સતત ચાલતી પ્રક્રિયા છે, નેવર એન્ડિંગ પ્રોસેસ છે. જ્યાં સુધી પેઢી જે છે એ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેવાના છે, એની વ્યવસ્થા રહેવાની છે. મિત્રો, તો આ રીતના કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ આપણે જોયું. હવે પછીનો પોઈન્ટ જે છે 5.2, માનવ સંસાધન સંચાલન ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, જે આપણા સિલેબસમાંથી ડિડક્ટ કરવામાં આવ્યો છે. મિત્રો, તો એ ટોપિકને આપણે સ્કીપ કરીશું અને ત્યાર પછીનો ટોપિક છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું. તો જે કંઈ આજે આપણે ભણ્યા છે વ્યવસ્થિત રીતે સમજો, સમજવાનો પ્રયત્ન કરજો, ફેરબુકની અંદર એને ઉતારી અને ક્વેશ્ચનના ફોર્મમાં રીડ કરીને પાકું કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછીનો પોર્શન જે છે એને આપણે આગળ વધારીશું.